મજુરા ગેટ પર આવેલી ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ તેમજ ઓનલાઈન લીગલ સેવા આપનાર ન્યાય સેવક કંપનીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિશેષ અતિથિ તરીકે નવસારી સાંસદ સીઆર પાટીલ તેમજ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરે હાજરી આપી લોકોને ન્યાય સેવક અંગે માહિતગાર કર્યા હતા. મજુરા ગેટના ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ તથા ઓનલાઈન લીગલ સેવા આપનાર ન્યાય સેવક કંપનીની વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે નવસારી સાંસદ સીઆર પાટીલ તથા પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલર દ્વારા ન્યાય સેવકની કામગીરી બદલ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી ઘનશ્યામ સોની અને મુંબઈથી આવેલ કંપનીના મુખ્ય માર્ગદર્શક શ્રીમતી ઉષા શ્રીવાસ્તવા અને શ્રી પ્રતિષ પ્રભાકર દ્વારા કંપનીના સ્થાપક શ્રી શૈલેન્દ્રભાઈ રાજપૂત તથા પ્રણયભાઈ રાજપૂતને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કાર્યક્રમ પ્રણયભાઈને ત્યાં આપી સીઆર પાટીલ સાહેબ બોલતે ગયે તો મેં અમને જ્યાદા સમય નહીં દઉંગા, પણ જો પ્રણયભાઈને ત્યાં એ સમગ્ર સુરતમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં એક નવી રાહ બતાવી હૈ. ઉસકે કાર્ય સે મેં બહોત વર્ષો સે ઉનકો જાનતા હું ઓર મેરે ટ્રસ્ટ મેં ભી હમ કરતે હૈં ઓર બચ્ચો કે સાથ इतने मिल चुन गए हैं डिसेबल वेलफेयर ट्रस्ट की ओर से. मैं उनका जितना आभार मानूँ इतना शब्दों के लिए कम है. आज भगवान से प्रार्थना करता हूँ कि ये उनकी प्रेरणा से बहुत सारे लोगों को सरलता मिल जाएगी और उनकी कार्य की कोर्ट में भी कि उसको सब लोग प्रेरणा लेंगे. बहुत सारी मेरी शुभकामना है. और अभी जहाँ सीआर पाटिल गए वहाँ मुझे भी जाने का है अपने स्कूल के बच्चों को, 18 बच्चे को आज ट्राइसिकल व्हील चेयर बहुत सारी बच्चों को देने वाला है, मुझे वहाँ भी जाने का है. तो मैं प्रणय की मंजूरी लेके और सोनी साहब को विनती करता हूँ कि पूरा कार्यक्रम खत्म नहीं हुए है तब तक आप मेरे प्रणय को पूरा सपोर्ट करके आप बैठना, बाद में आप स्कूल में आएंगे तो चलेगा, पर अभी प्रणय बेटे के लिए आप बैठो ऐसे मेरी प्रार्थना है. नहीं सेवक ने आ जो लॉन्चिंग से मने लगे थे कि योग्य समय आ विकसता शहरनी अंदर पोताना बिजनेस ने विस्तारवा माटे पण कायदाकीय जे कार्यवाही करवानी जरूर होय छे એની એક જગ્યાએ ઉપલબ્ધતા માટે પ્રણવ રાજપૂત દ્વારા અને એની ટીમ દ્વારા જે આ શરૂઆત કરવામાં આવી છે એ યોગ્ય સમયનું પગલું છે. સુરત શહેરના વિકાસમાં પણ એના કારણે એનું યોગદાન આવવાનું છે. કોઈપણ બિઝનેસ કરતાં પહેલાં કે ધંધો શરૂ કરતાં પહેલાં એનું રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડતી હોય છે. એના નામનું રજિસ્ટ્રેશન, એનું જીએસટીનું રજિસ્ટ્રેશન અથવા તો અલગ અલગ જગ્યાએ એના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કદાચ બિઝનેસ શરૂ કરવાવાળાને એટલો ટેકનિકલ ખબર નથી હોતો. ત્યારે અમને એક જ જગ્યાએથી આ સેવા ઉપલબ્ધ થાય એવો આ પ્રયત્ન થયો છે. સાથે સાથે વકીલોને પણ પોતાના કેસને મજબૂત કરવા માટે અલગ અલગ કોર્ટો દ્વારા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે કંઈ જજમેન્ટો આપ્યા હોય એના રેડી રેફરન્સ પણ આ જગ્યાએ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થવાને કારણે વકીલો પણ પોતાના કેસને મજબૂત રીતે રજૂ કરી શકશે. જજ પણ પોતે ઓનલાઈન આ બધા જ રેફરન્સને ચેક કરીને પોતાનો નિર્ણય એ પારદર્શક પણ આપી શકે, ઝડપી પણ આપી શકે એવી આ પ્રક્રિયામાં એનું એક યોગદાન આવવાનું છે. હું ચોક્કસપણે પ્રણવ રાજપૂતને અને ટીમને કહીશ કે તમે જે આ શરૂ કર્યું છે આ લોન્ચિંગ આજનું આ સુરત શહેરના દરેક પ્રકારના વેપારીઓ સહિત, વકીલો સહિત, સામાન્ય લોકો સહિત દરેકને ઉપયોગી થવાનું છે. એનો ખૂબ મોટો ફાયદો એમને મળવાને કારણે તમને પણ એનો ફાયદો મળશે અને શહેરને અને ગુજરાતના અને દેશના વિકાસમાં આના કારણે ઝડપ આવશે. ભવિષ્યમાં એ આખા ગુજરાતમાં એમનો આ વિસ્તાર ફેલાય એવી અમને હું શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. હું પ્રણય રાજપૂત, ફાઉન્ડર સીઈઓ ઓફ ન્યાય સેવક. આજે ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે અમારી આ ન્યાય સેવક ઓનલાઈન પોર્ટલની લોન્ચિંગ થઈ છે. મોબાઈલ એપ્લિકેશન બી છે અને વેબસાઇટ બી છે. અમારું આ ન્યાય સેવક લોન્ચિંગ કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે છેવાડાના જે નાગરિકો છે, જે લોકોને કાનૂની સેવાઓ ઉપલબ્ધ થતી નથી,
અને ઘણી બધી જાણકારીઓ રહેતી નથી અને લોકોની પાસે ટાઈમ રહેતો નથી, તો અમે લોકોએ આ ન્યાયસેવક ઓનલાઈન પોર્ટલના માધ્યમથી જે બી રેગ્યુલર ડોક્યુમેન્ટ્સ હોય, તમારા કોઈ બી કાયદાકીય ડોક્યુમેન્ટ્સ હોય, એ બધા તમે ઘર બેઠા બનાવી શકો છો. સાથે તમને કોઈ અગર કાયદાકીય દૃષ્ટાંત રિલેટેડ તમને કોઈ સેવા જોઈતી હોય, કાં તો તમને એક્સપર્ટ્સની કંઈ એડવાઇસ જોઈતી હોય, તો તમે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમારા વેબસાઇટ પર લોગિન કરીને તમે લોકો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમે એક્સપર્ટ્સની એડવાઇસ બી લઈ શકો છો. અને આ સેવા અમે આજે સુરતના ઘર આંગણેથી શરૂ કરી છે, ગુજરાતથી લઈને આખા દેશમાં અમે લોકો ઓફિસીસ સ્ટાર્ટ કરીને આ પૂરી સેવા પૂરી પાડવાના છે, અને એ ઉદ્દેશથી આજે આ લોન્ચિંગનો કાર્યક્રમ. કમલેશ સોની સાથે બીજલ પટેલ, દિવ્યાંગની સુરત.